નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે ને દેશમાં સૌથી વધુ રમાતી રમતે છે ક્રિકેટ અને ક્રિકેટનું જે આઈપીએલ છે તે આજથી શરૂ થવા જઈ રહ્યું છે કોરોના સંકટના કારણે પાછલા પાંચ મહિનાથી પણ વધુ સમયથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ભારતે રમી નથી અને ત્યારે હવે તે આઈપીએલ રમવા જઈ રહ્યું છે યુ એ ઈમાં આઈપીએલનું આ વખતે આયોજન કરવામાં આવી રહ્યું છે આઈપીએલનું આયોજન આજથી થશે આજે ઓગણીસ તારીખ છે અને દસ નવેમ્બર સુધી આઈપીએલ મેચોનું આયોજન થવા જઈ રહ્યું છે ક્રિકેટના ચાહકો ખૂબ જ લાંબી ઇંતજારી બાદ આજથી તેઓને ક્રિકેટ જોવા મળશે અને આ ક્રિકેટ એક આઈપીએલ ક્રિકેટ જે છે તેની આજથી શરૂઆત થશે વીસ ઓવરની આ મેચ હોય છે અને ખૂબ જ રોમાંચક મેચો જોવા મળે છે આઈપીએલમાં અને જે ક્રિકેટના જે ચાહકો છે તેમના માટે લાંબા ઇંતજારી બાદ હવે આઈપીએલ આજથી શરૂ થવા જઈ રહી છે પરંતુ આઈપીએલ સવા શરૂ થવા જઈ રહી છે પરંતુ આઈપીએલ જેના માટે જાણીતી છે સૌથી પહેલાં આઈપીએલ જ્યારે શરૂ થઈ હતી અને જે વસ્તુને લઈને તે જોડાયેલી હતી તેના રોમાંચને લઈને તેની ચીયર લીડરને લઈને તો આ વખતે ચીયર લીડર મેદાનમાં નહીં હોય અને સાથે સાથે જે ક્રિકેટના ચાહકો છે તે પણ સ્ટેડિયમમાં બેસીને આ મેચો નહીં જોઈ શકે પરંતુ જે ફ્રેન્ચાઇઝી છે તેઓએ અગાઉથી રેકોર્ડ કરેલા જે શ્રોતાઓના શૂટિંગ અને ચીયર લીડર વચ્ચે વચ્ચે તમને જરૂર બતાવશે એટલે ક્રિકેટ જ્યારે તમે ટીવી પર જોશો ત્યારે તમને એવો અનુભવ કરાવવાનો જરૂર પ્રયાસ થશે કે તમે મેદાનમાં લોકો પણ બેઠા છે અને ચીયર લીડર પણ છે પરંતુ આ માત્ર પહેલાંથી જ રેકોર્ડ કરેલા વિડીયો હશે મેદાનમાં માત્ર ક્રિકેટરો ક્રિકેટ રમશે અને જે જરૂરી સ્ટાફ છે તે જ મોજૂદ હશે એક બાયો વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે અને બાયો વાતાવરણની વચ્ચે આ તમામ આઈપીએલની જે ટીમો છે તેમના સ્ટાફ છે તેમને રહેવું પડશે આ જે એક આખું કવચ બનાવી દેવામાં આવ્યું છે કે આઈપીએલ દરમિયાન આઈપીએલની જેટલી ટીમો છે તેમના સ્ટાફ છે હોટલ છે તે બીજા લોકોથી નહીં મળી શકે એવો કડક નિયમ બનાવવામાં આવ્યો છે અને આ નિયમ જો કોઈ તોડશે તો તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે એટલે જેટલા લોકો આઈપીએલ ટીમ આઈપીએલનો સ્ટાફ જોડાયેલા છે તે લોકો બહારની દુનિયાથી એકદમ અલગ થઈ જશે તેઓ કોઈને પણ મળી શકે નહીં તેવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે આ વખતે આઈપીએલમાં એક નવો નિયમ પણ છે કે જે ફ્રન્ટ જે સામેથી બોલ બોલર જ્યારે બોલ નાખતો હોય છે તો તેનો જે નો બોલ છે તો ત્યાં ગ્રાઉન્ડ પર ઊભેલો અમ્પાયર તેને નહીં જોવે જો કે થર્ડ અમ્પાયર તેની પર નજર રાખશે આ વખતે આ એક નવો નિયમ પણ બનાવવામાં આવ્યો છે બીજી નિયમની વાત કરીએ તો જે પ્લેયરો થૂક લગાડે છે બોલ પર બોલને સ્વિંગ કરવા માટે તો આ વખતે બોલર એ બોલ પર થૂક નહીં લગાડી શકે વ્હાઈટ બોલથી આ મેચ રમાતી હોય છે અને જાણકારોનું માનીએ તો આ જે વ્હાઈટ બોલ છે તેની પર થૂક લગાડવાથી જ તે સ્વિંગ કરે છે પણ આ વખતે ખેલાડીઓ તે થૂંક નહીં લગાવી શકે તેવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે નવા નિયમ સાથે નવા અંદાજ સાથે ક્રિકેટનું આઘાઝ થવા જઈ રહ્યું છે અને જે આઈપીએલ મેચ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોતા હોય છે અને કોરોના સંકટની વચ્ચે જ્યાં તમામ ક્રિકેટના ફોર્મેટો બંધ હતા હવે આઈપીએલની શરૂઆત થઈ રહી છે અને આઈપીએલનો ઇંતજાર તમામ લોકોને છે આઈપીએલનો ઇંતજાર પહેલાં તેના ટાઇટલ સ્પોન્સરને લઈને પણ ખૂબ જ ચર્ચા થઈ હતી ત્યારબાદ એ કેવી રીતે રમાશે ટીમો ત્યાં પહોંચશે ટીમોને ક્વોરન્ટાઇન કરવા પડશે આવી તમામ વસ્તુઓ હતી પણ યુ એમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજથી આઈપીએલનો આઘાઝ થવા જઈ રહ્યો છે